નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એવી એજ્યુકેશનલ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ફ્રેમ ક્વેશ્ચન્સમાં આજે આપણે WH વર્ડ વેનની વાત કરશું. વેનનો અર્થ થાય છે ક્યારે. સામાન્ય રીતે સમય જાણવા માટે વેનથી પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે વાક્યમાં કયા શબ્દમાં અંડરલાઇન હોય ત્યારે વેનથી પ્રશ્ન બનાવવો. તો સામાન્ય રીતે વાક્યમાં જ્યારે સમય બતાવતા શબ્દોમાં અંડરલાઇન હોય ત્યારે વેનથી પ્રશ્ન બનાવવો. વેનથી પ્રશ્ન બનાવતી વખતે અહીં આપેલી વાક્ય રચનાનો ઉપયોગ કરવો. સૌ પ્રથમ વેન, પછી સહાયકારક ક્રિયાપદ, કર્તા, મુખ્ય ક્રિયાપદ, અન્ય શબ્દો. એક્ઝામ્પલ્સ અહીં આપેલા છે. પહેલું, રામ રિટર્ન્સ હોમ એટ નાઇટ. આ વાક્યમાં એટ નાઇટ શબ્દોની નીચે અંડરલાઇન આપેલી છે કે જે સમય બતાવતા શબ્દો છે. કે ભાઈ રામ ઘરે ક્યારે પાછો ફરે છે એવો એનો પ્રશ્ન બનાવીએ, એટલે જવાબમાં શબ્દો આવશે એટ નાઇટ, કે જે સમય બતાવે છે. એનો જવાબ આ રીતે બન્યો છે વાક્ય રચના મુજબ. સૌ પ્રથમ વેન, પછી સહાયકારક ક્રિયાપદ આપેલું છે ડઝ, કરતા રામ, મુખ્ય ક્રિયાપદ રિટર્ન, અન્ય શબ્દોમાં હોમ. હવે ઉપરના વાક્યમાં રિટર્ન્સ એકે સાદો વર્તમાનકાળ બતાવે છે, એટલે અહીં આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝ મૂક્યું છે. કારણ કે કર્તા તરીકે ત્યાં ત્રીજો પુરુષ એક વચન રામ આ નામ આપેલું છે. બીજું વાક્ય, ધે આર પ્લેઇંગ ફૂટબોલ ધીઝ ડેઇઝ. જવાબ અહીં આપેલો છે વેન આર દે પ્લેઇંગ ફૂટબોલ. અંડરલાઇન કરેલા શબ્દો ધીઝ ડેઇઝ એ સમય બતાવતા શબ્દો છે. વી બોટ અ ન્યૂ કાર લાસ્ટ વીક. એનો જવાબ આ રીતે બન્યો છે વેન ડીડ યુ બાય અ ન્યૂ કાર. ચોથું વાક્ય, ધ ટ્રેન વિલ અરાઈવ એટ 10 AM. જવાબ એનો આ રીતે છે વેન વિલ ધ ટ્રેન અરાઈવ. પાંચમું વાક્ય, પીપલ હેવ વિઝિટેડ ટેમ્પલ ધીસ ઇવનિંગ. એનો જવાબ આ રીતે બન્યો છે વેન હેવ પીપલ વિઝિટેડ ટેમ્પલ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વાક્યમાં જ્યારે સમય બતાવતા શબ્દોમાં અંડરલાઇન હોય ત્યારે વેનથી પ્રશ્ન બનાવવો. હવે સમય બતાવતા શબ્દો અહીં જે આપેલા છે એ સિવાય બીજા ઘણા બધા શબ્દો હોઈ શકે. સમય બતાવતા શબ્દોમાં કોઈ પણ તહેવારનું નામ આવી શકે, કોઈ પણ ઋતુનું નામ આવી શકે, કોઈ પણ મહિનાનું નામ આવી શકે, કોઈ પણ વારનું નામ આવી શકે. આ બધા જ શબ્દો સમય બતાવતા શબ્દો છે. તો પરીક્ષામાં જ્યારે તમને MCQમાં વાક્ય આપેલું હોય અને તેમાં જો સમય બતાવતા શબ્દમાં અંડરલાઇન હોય તો ચાર ઓપ્શનમાંથી વેનથી શરૂ થતો ઓપ્શન એનો સાચો જવાબ બનશે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. આગળના WH વર્ડની વાત આપણે આગળના વિડીયોમાં કરીશું.